જય શ્રી કૃષ્ણ બધા મિત્રો, કેમ છો બધે? બધા તમારું સ્વાગત છે ફરી વાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદાય મિત્રો, ધોરણ 12માં તમારી બોર્ડની એક્ઝામ છે, ધોરણ 10માં છો તો પણ બોર્ડની એક્ઝામ છે, બરોબર છે? તો આ બોર્ડની એક્ઝામમાં જે તમારી ઢગલાબંધ કમેન્ટ્સ આવી ગઈ કે યાર પહેલી વાર એવું થયું છે, 10માં 12માં વાળા પહેલી વાર બોર્ડની એક્ઝામ આપે છે, બરોબર છે? તો તમારી પુરવણીનું પહેલું પેજ કઈ રીતે ભરવાનું છે આખું હું તમને ડિટેલ કહીશ. બારકોડ સ્ટીકર આવશે, બરોબર છે, ખાકી સ્ટીકર, બધું જ તમને હું સમજાવી દઈશ. ચાલો શરૂઆત. તો વિદ્યા મિત્રો, આ રીતે હશે તમારી પુરવણી, બરોબર છે? અહીંયા ઋતવા કંઈ લખેલું નહીં હોય, બરોબર છે? તમને જે છે એક બોર્ડની આન્સરશીટ મળશે આ રીતે, પણ અંદરની માહિતી સેમ હશે. માહિતી કઈ રીતે ભરવાની છે એ હું તમને શીખવાડીશ. હવે પહેલી વસ્તુ, તમને આ ખબર હોવી જોઈએ આ શું છે. તો આ હોલ ટિકિટ મેં તમને કાલે વિડીયો બનાવેલો હતો, રાઈટ? આ સેમ ટુ સેમ બધી એક્સપ્લેનેશન મેં તમને કર્યું હતું તમને શું કરવાનું છે. જો વિડીયો ના જોયો તો જોઈ લેજો, ખાસ કરીને ચેનલમાં જઈને, રાઈટ? હવે આના ઉપરથી આ ભરાશે, બરોબર? તમે આ એક્ઝામમાં લઈને જશો ઓરિજિનલ, હવે એના ઉપરથી આ ભરાશે. સૌથી પહેલાં અહીંયા તમારો કેન્દ્ર નંબર હશે. હવે આ જ કેન્દ્ર નંબર તમારા હોલ ટિકિટમાં લખેલો હશે, બરોબર છે? તો આ રહ્યો, જો કેન્દ્ર ક્રમાંક લખેલો છે અહીંયા, જો 1234, ધારો કે કેન્દ્ર ક્રમાંક 1234 મેં લખેલું છે, તમારો જે તે કેન્દ્ર ક્રમાંક હોય ત્યાં લખવાનો છે. તો જો આ 1, આ 2, આ 3 અને આ 4, રાઈટ? પછી અહીંયા પરીક્ષાર્થીની સહી, એટલે તમારી સહી જે તમે આમાં કરેલી છે અહીંયા કાં તો અહીંયા, બરોબર છે? તો એ તમારે સહી કરવાની છે. સપોઝ આ મારી સહી છે, હું એક્ઝામ આપી રહ્યો છું, તો બરોબર, તો આ મારી સહી થઈ ગઈ, ઓકે? હવે જો આ બેઠક નંબર, તો અહીંયા તમારો બેઠક નંબર આપેલો છે અહીંયા તમારી હોલ ટિકિટમાં, આ તમારો બેઠક ક્રમ. કારણ કે આ જો મેં તમને કાલે પણ કીધું હતું વિડીયોમાં, લેટેસ્ટ છે, ઓકે? ઝેરોક્સ છે, તમારી પાસે ઓરિજિનલ છે એક્ઝામમાં, રાઈટ? તો આ જે છે લેટેસ્ટ છે, એટલા માટે પ્રાઇવસીના કારણે બધું છુપાવેલું છે, રાઈટ? તો અહીંયા તમારો આ બેઠક નંબર આપેલો હશે. સપોઝ કરો આપણે કહીએ G132450, સપોઝ આવો તમારો બેઠક નંબર છે, તો આવો તમારે આંકડામાં લખી દેવાનું છે. હવે આ બેઠક નંબર શબ્દોમાં લખવાનો છે, તો શબ્દોમાં કઈ રીતે લખશો? તો આ રીતે જી કરો, પછી 1 ને 1 3 2 4 5 0. આ જ વસ્તુ તમે ગુજરાતીમાં પણ લખી શકો. ગુજરાતીમાં લખવું હોય તો કઈ રીતે? 1 3 2 4 5 અને 0 અથવા 0 તમે લખી શકો છો, બરોબર? એટલું બધું ખાલી આ રીતે ના લખતા, 13,00,00, 1,32,450 એ રીતે તમારું થશે નહીં, રાઈટ? પછી ખંડ નિરીક્ષકની સહી. હવે આમાં કેટલાક જે છે ને હોય, બધા શું કહેવાય ખબર છે, અંદરથી પેલું ના હોય, બહુ જંગલી પ્રવૃત્તિવાળા સ્ટુડન્ટ્સ, એ શું કરે આમાં પોતાની સહી અને નામ લખી દે. ભાઈ આ તમારું કામ નથી, આ નિરીક્ષકનું કામ છે, બરોબર? તો એ એમાં કરશે, એ આમાં તમારું કોઈ કામ નહીં. હવે વિષય અને કોર્સ, સપોઝ કરો હું આ પહેલી એક્ઝામ આપવા જઈ રહ્યો છું, તો અહીંયા તમારા પહેલામાં જ, આમ જ હોલ ટિકિટમાં જ 154 અહીંયા કોડ અને વિષય આપેલો જ હશે, બરોબર? તો આ જો વિષય, તો વિષયમાં શું લખીશ? નામાના મૂળ તત્વો, રાઈટ? નામાના મૂળ તત્વો 154 આવી જજો અહીંયા છે, 154. પરીક્ષાની તારીખ પણ આપેલી છે 14/3/2023, રાઈટ? જવાબની ભાષા પણ અહીંયા તમારી આપેલી છે ગુજરાતી. બધું તમારી હોલ ટિકિટમાં આપેલું હશે, બરોબર? આ રીતે તમારે લખવાનું રહેશે. હવે કેટલાક જે સ્ટુડન્ટ હોય ને, તમને આમાં પૂછવાની પણ નહીં જરૂર પડે આજુબાજુવાળા કે તારીખ બોલ, તારીખ બોલ, બરોબર છે? એટલે તમને બધું ખબર જ હશે, આમાં બધું આપેલું જ હશે. આ બધું પુરવણી વિશે છે, બરોબર? અને આ બધું જે છે તમારું કામનું નથી, ઓકે? એન્ડમાં જો, એન્ડમાં શું લખેલું છે? વેરીફાયરની સહી, નિમણૂક નંબર, આ બધું તમારા કોઈ જ કામનું નથી. આ બધું પેપર ચેક થશે એના કામનું છે. આ સંસ્થાનું નામ ત્યાં નહીં હોય, બરોબર? આ જે છે અહીંયા ખાનગી સંસ્થાની પુરવણી છે એટલા માટે છે. આ થઈ ગયું તમારું મેઇન, અહીંયા તમારે કરવાનું છે. હવે જો નિરીક્ષક ભૂલી, જે છે આ નિરીક્ષક છે, ખંડ નિરીક્ષક એટલે કે જ્યાં તમારા ઊભા છે સેન્ટરમાં, જો એ શિક્ષક ભૂલી જાય સાઇન કરવાનું, તો તમને યાદ કરવાનું. જોકે નહીં ભૂલે, પણ તમારી પણ આ જવાબદારી બને છે કે એને કહેવાનું કે ભાઈ સાઇન કરી લો સર, બરોબર છે? મેડમ જે તે હોય, ઓકે? તો સપોઝ કરો હું તમારો નિરીક્ષક છું, તો હું શું અહીંયા મારી સાઇન કરીશ અને આમ નીચે લખી દઈશ અભિષેક, રાઈટ? તો આ મારું થઈ ગયું નિરીક્ષકની સહી. હવે જે છે બે વસ્તુઓ તમારી આમાં થશે, બરોબર છે? બે મિનિટ ઉભા રહેજો, બે જ વસ્તુ હું તમને આમાંથી કહું છું કે જે તમને મેઇન છે, બરોબર? બારકોડ સ્ટીકર અને ખાકી સ્ટીકર, બરોબર? તો આ બારકોડ સ્ટીકર અને ખાકી સ્ટીકર કેવું આવશે અને એને ખાસ કરીને ચોંટાડવાનું કઈ રીતે એ હું તમને દેખાડી દઉં, બરોબર ને? તો ખાકી સ્ટીકર અને બારકોડ સ્ટીકર કેવું આવશે જો હું તમને કહું. અત્યારે
હું તમને લાઈવ તો નહીં દેખાડી શકું, પણ હું તમને એક્ઝામ્પલ આપી શકું છું. જો આ ટાઈપનું હશે તમારું બારકોડ સ્ટીકર, સોરી ખાકી સ્ટીકર. ખાકી સ્ટીકર કેવું હશે? જો હું તમને દેખાડું એક બીજા ફોનમાં. આ રહ્યું, દેખાય છે? આ જો તમે, આ હશે તમારું ખાકી સ્ટીકર, સેમ ટુ સેમ. અહીંયા તમારું આપેલું આપણું, જો અહીંયા તમને ઝૂમ કરીને દેખાડું, આપણું જો જે છે ગુજરાત માધ્યમિકનો લોગો જે હશે અને આવું હશે સેમ આ સાઇઝમાં, રાઈટ? તો આવું હશે તમારું ખાકી સ્ટીકર, જોઈ લીધું હશે તમે. હવે બારકોડ સ્ટીકર તમારું કેવું હશે? આ સાઇઝનું હશે, જોઈ લો આ સાઇઝનું. અને જો ફોનમાં દેખાડું હું તો આ જો આવું હશે તમારું બારકોડ સ્ટીકર, જેમાં ખાસ કરીને તમારો, ઓકે વેટ વેટ વેટ, ઓકે તો જો એમાં ખાસ કરીને તમારો જવાબ વહી નંબર એ તમારો આપેલો હશે, એ ત્યાં જ હશે. બેઠક ક્રમાંક, હવે આને ચેક કરવાનું અહીંયા સુધી આ રહ્યું બેઠક નંબર, બરાબર. પછી વિષય, વિષય જે તે હોય, અને કેન્દ્ર નંબર એટલે તમારો અહીંયા આવી રહ્યો. આ ખાસ કરીને ચેક કરી લેજો, આ તમને શિક્ષક લગાડીને આપશે. હવે આ ક્યાં લગાવવામાં આવશે ખબર છે? સપોઝ કરો અહીંયા ગુંદર હશે જ, બરાબર. આ તમારું મેઇન છે, આ ઘણાને મેં જોયા છે, આ જે છે ને આના ઉપર. હવે આના ઉપર શું કરે? આવું હોય ને સપોઝ તો આમ કરીને લીટાઓ કરે ને આવું કરે. જો આમાં તમે ભૂલ કરી ને આમાં આગળનું આ પણ કંઈ કામ નહીં આવે, જો થોડી ભૂલ થઈ ગઈ ને તો કોઈ વાંધો નથી, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો જો આમાં તમારી ગુંદર લાગેલી જ હશે પહેલાંથી, બરાબર. એ શિક્ષક મિત્ર જે તે હશે ને એ શું કરશે ખબર છે? આમ કરીને ગુંદર લાગેલી હશે, એ સિમ્પલી સિમ્પલી તમારે આમ કરીને લગાડી દેશે. અહીંયા બધું તમારું બેઠક નંબર ને એ બધું આવી જશે. જો આ રીતે ફરીથી હું તમને દેખાડું છું, બેઠક નંબર ને એ બધું આવી ગયું, રાઈટ? હવે આ જે છે ને, આ તમને આ જે આપણું ખાકી સ્ટીકર, એ તમારું ખાકી સ્ટીકર જે છે એ શિક્ષક મિત્ર લગાડી આપશે નહીં, એ તમારે લગાવવાનું છે. આ સાઇઝનું હશે, એ તમને આપી દેશે, પણ એમાં પણ ગુંદર કરેલું હશે, તમને કોઈ જરૂર નથી. પહેલેથી જ આ તો હું તમારા માટે બનાવી રહ્યો છું, રાઈટ? એમાં સપોઝ કરો આ રીતે જ છે, ગુંદર પહેલેથી કરેલું છે, રાઈટ? અને ઓકે, આ રીતે હશે ગુંદર કરેલું, પ્લસ અહીંયા તમારો એરો હશે. આ જો દેખાય છે, આ એરો, આ એરો જે છે એ જે સાઈડ હોય એરો ઉપર જવો જોઈએ. આ એરો મતલબ ઇન શોર્ટ આ એરો ઉપર જવો જોઈએ, અથવા તો તમે જોઈ શકો આ હંસ જે છે આપણો સીધો આવવો જોઈએ, બરાબર. હવે આને આ બોક્સ જે છે ને, બોક્સ એમાં આમ કરીને સિમ્પલી બેક ટુ ડિટ્ટો ડિટ્ટો આવી જશે, બરાબર. ડિટ્ટો આવી જશે આ રીતે, રાઈટ? સેજ પણ સાઈઝ જે છે એ ઉપર નીચે થશે નહીં. આ રીતે તમારે કંઈક, સોરી, તમારી જે છે આ રીતે ચોટાડી દેવાનું છે, રાઈટ? તો આ રીતે થશે તમારું જે છે જે તે તમારું બારકોડ સ્ટીકર, બરાબર. હવે કેટલાક સ્ટુડન્ટ શું થાય, હવે આ જે છે તમારું ઉલટું થઈ જાય, બરાબર. કે ભાઈ સપોઝ કરો કે જે તમારું આ છે આ ઉલટું ચોંટાઈ ગયું, બરાબર, ખાકી સ્ટીકર. તો આ ખાકી સ્ટીકર ઉલટું હોય તો આમ ઉખાડવા બેસે, આ ભૂલ ના કરતા. આ કોઈ જ કામનું નથી. આનો ખાલી પર્પઝ શું રહેશે? તમારી જે માહિતી છે એ ઢંકાઈ ગઈ. તમારી માહિતી શું થઈ ગઈ? ઢંકાઈ ગઈ, બરાબર છે. અહીંયા તમારો બેઠક નંબર ને એ બધું પણ ઢંકાઈ જશે, કારણ કે આ જે છે ને, જે તમારો આ ભાગ છે ને, આ ભાગ, આ અહીંયા સુધી આવશે તમારું, અહીંયા સુધી આવશે, અહીંયા સુધી તમારું ખાકી સ્ટીકર. ખાલી તમારું આ જ રહેશે અહીંયા બારકોડ. હવે જે બોર્ડનું રિઝલ્ટ બને ને, અહીંયા બધા રિઝલ્ટ લખેલા, અને પછી આ પેલું સ્કેનર કરીએ ને આપણે મોલમાં જઈએ તો, એ સ્કેનર કરશે અને ખતમ, બરાબર છે. સ્કેન કરીને તમારું જે છે રિઝલ્ટ બનતું હોય છે, રાઈટ? તો એ રીતે તમારું કંઈક રિઝલ્ટ બને છે, રાઈટ? હવે બીજું કંઈ જ કરવાની જરૂર નથી. હવે આને ઉખાડતા નહીં, ભૂલથી પણ છેડછાડ કરતા નહીં, જેમ હતું એમ. અને સપોઝ કરો તમારો જે છે અંદર ભૂલ થઈ ગઈ છે સામા આ 1 2 3 4 લખવામાં, તો ડોન્ટ વરી, આ કોઈ ચેક કરતું નથી. મેઇન આ છે તમારું, પણ એ સાચું હોવું જરૂરી છે, રાઈટ? કારણ કે એમાં નિરીક્ષકની સહી કરેલી છે, એટલે પુરાવો રહેશે તમારો. પુરવણીમાં મેં તમને કહી દીધેલું છે, જે તમે પુરવણી લો એ તમારે અહીંયા લખવાની રહેશે, બરાબર. બાકી બીજું કંઈ ખાસ છે નહીં. પાછળ એમણે અહીંયા લખેલું હતું પહેલાં, જો તમને ખબર ના હોય તો જોઈ લેજો વિડીયો કાપીને, કે શું લખ્યું છે કે અહીંયા ચોંટાવતા પહેલાં પાછળ જે છે બારકોડ સ્ટીકર ચોંટાવતા પહેલાં પાછળની સૂચનાઓ. હવે આ જે છે એ ખાનગી છે, બરાબર. હું અહીંથી સ્ટેશનરીમાંથી લઈને આવ્યો છું, પણ તમારી જે પુરવણી હશે બોર્ડની, એમાં પાછળ સૂચનાઓ આપેલી હશે. એ સૂચનાઓ ખાસ કરીને વાંચી લેવાની છે, બરાબર છે. જો હું તમને સૂચનાઓ દેખાડવાનો, જો હું આમાં હોય મારી પાસે તો ટ્રાય કરું. જો આ રીતની તમારી કંઈક સૂચનાઓ હશે, બરાબર છે. વેઇટ, ઓકે,
તો જો આ રીતની તમારી કંઈક સૂચનાઓ હશે. સૂચનાઓમાં સૌથી પહેલાં તમે જો અહીંયા પોઝ કરો ને વાંચી લો, જો મેં તમને કીધું ને કે આ રીતે તમારે જે છે નંબર લખવાનો છે અને એને શબ્દોમાં લખવાનો છે, બરાબર છે. પરીક્ષાર્થી ફી પ્રવેશપત્ર બેઠક નંબર બારકોડ સ્ટીકર બેઠકનો નંબર એક જ છે કે તે ચકાસી મેં તમને કહી દીધું ને કે અહીંયા જે આમાં આપેલું હોય ને આમાં એ જે છે અંદર લખવાનું છે, ચકાસી લેવાનું છે કે સેમ છે કે નહીં, રાઈટ. પછી જો શું હતું કે પરીક્ષાર્થીએ જવાબ વહીના કોઈ પણ પાના પર પોતાની ઓળખ પ્રગટ થઈ શકે તેવા નંબર નિશાન લખવાની, બરોબર છે. તો આ ખાસ કરીને કરવાનું છે કે ભાઈ કંઈ પણ પોતાની ઓળખ આપવાની નથી. જો કે એસપીના પત્રોમાં તમે નામ લખો તો કોઈ વાંધો નહીં આવતો, બરોબર છે, પણ એટલી ડિટેલમાં ઓળખ આપવાની નથી જેથી શિક્ષકને ખબર પડે આ સ્ટુડન્ટ કોણ છે. પરીક્ષાર્થીએ વર્ગખંડમાં હાજર રિપોર્ટ પત્રક એકના ખાના નંબર એકમાં છાપેલ પોતાના બેઠક નંબર સામે ખાના નંબર બેમાં જવાબ વહીની નંબરની ચકાસણી બારકોડ સ્ટીકર પર બેઠક નંબર તથા જવાબ વહી નંબર સાથે પછી હસ્તાક્ષર કરવા, મતલબ આ બધી ડિટેલ પૂરી લેવાની અને પછી હસ્તાક્ષર કરવાના છે, રાઈટ. પરીક્ષાનો સમય પૂર્ણ થવાના 10 મિનિટ અગાઉ મુખ્ય જવાબ વહી તથા પુરવણી ઉપર ખાકી સ્ટીકર નિયત જગ્યાએ ચોંટાડવાનું રહેશે. આ એન્ડમાં ચોંટાડવાનું રહેશે. કયું? ખાકી સ્ટીકર. તમારું ક્યારે ચોંટાડવાનું રહેશે? કહી દીધું તમને કે પરીક્ષાનો સમય પૂર્ણ થવાના 10 મિનિટ પહેલાં મુખ્ય જવાબ વહી પર પુરવણી તથા પુરવણી ઉપર. હવે જે તમે પુરવણી લેશો ને આ એક થઈ ગયું, પછી હવે જે સપોઝ કરો તમારે આખું ભરાઈ ગયું છે, તમે પુરવણી લીધી, હવે આ પુરવણીમાં પણ તમારે ખાકી સ્ટીકર ચોંટાડવાનું રહેશે, એમાં પણ તમારે અંદરની માહિતી ભરવાની રહેશે જે પહેલાં ભરી હતી. એટલે ખાકી સ્ટીકર તમને એન્ડમાં આવશે. કેમ? કારણ કે તમે જેટલી પુરવણી લીધી એટલા તમને ખાકી સ્ટીકર મળશે. એટલે છેલ્લા જે 10 મિનિટ છે ને એ તમારે જે છે ગણવાના નહીં. તમારું 3 કલાકનું પેપર નથી, તમારું 2 કલાક 45 મિનિટનું પેપર અથવા 50 મિનિટનું પેપર છે, રાઈટ. એવું સમજીને ચાલવાનું, બરાબર. પછી જો કોઈ પણ ભાગમાં લખાણ કરતી વખતે વાદળી ભૂરા રંગની શાહી બોલપેન સિવાય અન્ય કોઈ જે છે બોલપેનનો ઉપયોગ ખાસ કરીને કહી દીધું છે, અને જવાબના મથાળા અને પેટા મથાળાની નીચે લીટી દોરવા માટે અન્ય કોઈ પણ રંગની શાહીનો પણ ઉપયોગ કરવો નહીં, બરાબર. જો હું તમને દેખાડું એકાઉન્ટનું પેપર, પેપર પ્રેઝન્ટેશન છે, બરાબર છે. આ વિભાગ બીમાં મેં તમને શું કીધું છે, જો અહીંયા તમે જોઈ શકતા હોય તો વિભાગ બીની નીચે લાઈન કરી છે, સાદી જ કરી છે ને, પેન્સિલથી જ કરી છે ને, અન્ય કોઈ પેન વાપરવાની નથી. ઇનશોર્ટ બ્લ્યુ પેન અલાવા કંઈ જ વાપરવાનું નથી, બરાબર છે. પછી જો હું વાત કરું તો આગળ કંઈ કરવા જેવું નથી, વાંચવા જેવું નથી કે પ્રત્યેક પાનાની બંને બાજુએ લખવું વિગતવાર, એ તો તમારે જે છે તમે જાણો જ છો બધું, બરાબર. આપા પેપર પ્રેઝન્ટેશનમાં કહી દીધું છે. ઉપરોક્ત વિગતોની અપૂર્તતા માટે પરીક્ષાર્થી તથા ખંડ નિરીક્ષક બંને જવાબદાર. મેં તમને કીધું ને, મેં તમને શું કીધું કે સપોઝ કરો અહીંયા સાઇન કરવાનું ભૂલી જશે તો તમારે યાદ કરાવવાનું છે, રાઈટ. આ તમને જો ભૂલ નિરીક્ષકથી થઈ ગઈ છે કે ભાઈ તમારો બેઠક નંબર અને આ તમારી સ્લીપવાળો બેઠક નંબર મેચ થતો નથી, તમને જે છે કરવાનું છે યાદ, બરાબર છે. બસ આટલું તમારું રહેશે, બીજું કંઈ જ આમાં છે નહીં, બરાબર છે. મોટું કંઈ જ નથી, એક ખાલી આ તમને શિક્ષક ચોંટાડી આપશે, ખાલી આ ખાલી ઢાંકવા માટે ચોંટાડવાનું છે. અંદરનું બધું મેં તમને શીખવાડી દીધું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ બધું જ કરી લેજો. મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.